हेलो गाइस, मैं हूं मालदेव कुछड़िया। रुद्र एंड फैमिली में आपका स्वागत है। आज मैं आपको मिलाने जा रहा हूं राणा भाई से। राणा भाई खीमा भाई ओडेदरा, विलेज ऑफ रेटा, कालावाड़, डिस्ट्रिक्ट देवभूमि द्वारका, भाणवड। राणा भाई तकरीबन 6 साल से नेचुरल फार्मिंग, प्राकृतिक खेती कर रहे हैं। बहुत ही प्रतिभाशाली किसान है। तो चलो मिलते हैं राणा भाई से। तो गाइस, मैं पहुंच चुका हूं राणा भाई के फार्म, राणा भाई खीमा भाई ओडेदरा। ये राणा भाई का फार्म है। ये राणा भाई का होम स्वीट होम। કેમ છો રાણાભાઈ? એકદમ મજામાં હો। તો રાણાભાઈ, તમારો પરિચય આપ્યો અમને। રાણાભાઈ ખીમાભાઈ ઓડેદરા, ગામ રેટા કાલાવડ, તાલુકો ભાણવર, જિલ્લો દેવભૂમિ દ્વારકા। તો રાણાભાઈ, કેટલી જમીન છે તમારી પાસે? મારી પાસે 8 એકર। 8 એકર જમીન છે? ને કેટલા ટાઈમથી તમે આ નેચરલ ફાર્મિંગ કરો, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી? આ ત્રીજો પડાવ છે આ ખેતીનો। કેમિકલ મૂકી દીધું, જે ડીએપી ને આવે એને મૂક્યું, અને 10 વર્ષ ત્યાં પછી ઓર્ગેનિક ખેતી ચાલુ કરી। તો ઓર્ગેનિક ખેતીમાં બજારમાંથી બધી વસ્તુ, ઓર્ગેનિક ખાતર ને લીંબોળીનો ખોળ ને આ તે ને બધી ઓર્ગેનિક પ્રોડક્ટ એ વેસાતું લઈને ચાલુ કર્યું, એટલે એમાં બીજો કંઈ ફોલ્ટ નહીં। પણ એ છે કે નહીં ને એ આપણા પાસે કોઈ મશીન નથી। હા, મોંઘું પડે, અને પછી આપણે જે ઓર્ગેનિક ખાતર લઈએ એ ઓર્ગેનિક છે કે નથી એની કોઈ ખાતરી નહીં। તો તમે ગાય આધારિત ખેતીની શરૂઆત કરી? પછી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે લખનભાઈ છે, જાડેજા જખરાભાઈ છે, રામદાસા છે, આ સોશિયલ મીડિયાના ફેસબુકના માધ્યમથી એક ગાય આધારિત ખેતીનો વિચાર આવ્યો। પછી નાની એવી એક મીટિંગ કરી, પછી એમ થયું કે આ તો કર્યા જેવું હોય કે ગાયના સાણ અને ગૌમૂત્રથી જો ખેતી થતી હોય તો આપણે બજારમાંથી પૈસા નાખીને શું કામ લેવું જોઈએ, એ શરૂઆત કરી। 3 વર્ષ થયા, મને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી। પ્યોર SPNF જો પાલેકર પદ્ધતિ કયો કે ગાય આધારિત કયો કે ઝીરો બજેટ કયો કે જે કયો, તો પહેલા તમે કેમિકલ કરતા, કેમિકલ ખેતી ને ગાય આધારિત ખેતી માં તમને વધારે શું ફરક જોવા મળ્યો? કેમિકલ ખેતીમાં પહેલી વાત તો કોઈ ખેડૂત અત્યારે હે ને ખેતર તૈયાર કરે, આપણે જે એક વાવણી પહેલાં આપણે જે ખાતર વાવીએ, નાથી આપણે કોઈ પાક આપણા ઘરમાં આવે ત્યાંથી કોઈ ખર્ચો હોય એનો કોઈ હિસાબ નથી કરતું, બરાબર કેટલો ખર્ચો આવે એ હવે સમજી લ્યો। પહેલી નુકસાની, બીજી નુકસાની કે આપણે જે ઝેર વાપરીએ એ પહેલાં જ આપણી સંપર્કમાં આવીએ, દવા ડબલું લેવી હોય તો આપણે જ પહેલાં એને તોડવું પડે, નાખવી પડે, અને એ પહેલો ખતરો આપણે, એ પછી આપણે ઝેર બીજાને ખવડાવીએ, જમીનમાં નાખીએ, હા બીજા ખાય, પણ પહેલો ખતરો આપણા પરિવાર ઉપર, કારણ કે આપણે કેમિકલ છે, દવા છે, એ પહેલો અખતરો તો આપણા ઉપર જ થાય, પછી બીજાને ખવડાવીએ એટલે। અને પાછું એમાં એવું છે કે હવે કોઈ એનો કોઈ માપ નથી, તમે આમ જોવો તો કોઈ નવી નવી જીવાત આવે, નવી નવી દવા આવે તો એને કોઈ રિઝલ્ટ નથી, એટલે આ ખેતી થઈ શકે આમાં કોઈ જાતનો કંઈ પ્રશ્ન જ નથી। જો પાલેકર પદ્ધતિ ખેતી કે ગાય આધારિત ખેતી કોઈ પણ ખેડૂત કરતા હોય તો થોડીક એક થિયરી અને માહિતી અને થોડીક જાત મહેનતથી કરે તો ઉત્પાદનમાં કંઈ ફરક નથી પડતો। આ મારા ચારે બાજુ પાડોશી છે એનાથી એક મણ ઓછું મારે ઉત્પાદન નહીં થાય,
3 વર્ષ થી આ ગાયાધારિત ખેતી પૂરા આ સાલ 3 વર્ષ તો તમે આ ગાયાધારિત ખેતીની શરૂઆત કીધી તો તમારે કેટલો મુનાફો માનો કે કેમિકલ કરતા કેટલો મુનાફો તમને મળે હવે આપણે જો હિસાબ તો ખેડૂત કરતા ન હોય પણ એક વસ્તુ મને એક પહેલી વસ્તુ તો મને ઈ જાણવા મળી કે મને કદાચ પૈસા હોય કે ન હોય કોઈ એગ્રાવાળે ફોન કરે નથી કીધું કે તારું બિલ એટલું છે એટલે તું ભરી જા પેલો ફાયદો આ બીજો ફાયદો કે આપણે આ ખેતી ચાલુ કરી એટલે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં કોઈ પણ જાહેરાત નથી કરી સત્તાએ 3 વર્ષથી પહેલે વર્ષે ગાયાધારિત અને આગલે વર્ષે હું ઓર્ગેનિક કરતો ઓર્ગેનિક 3 વરા કર્યું કોઈ પણ જાહેરાત વગર હું 50% મગફળીનું તેલ મારા જાણીતા ગ્રાહકને આપી દઉં હા પહેલી સાલ 3000નો ડબ્બો ગઈ સાલ 3200નો અવાર 3300નો 50 ડબ્બા વેચા આ કોઈ જાહેરાત વગર અને બધા છે જે જાણીતા છે એ જ બધા લઈ જાય બાકી આપણે ભાવ ભાવારે કમ્પેરિઝન કરવા જઈએ ગઈ સાલ મારે સણા હતા એટલે સણા મેં યાર્ડમાં વેચી નાખ્યા 5 વીઘાના ધાણા હતા તો બજાર નહોતી એટલે મેં સ્ટોર કરીને મૂકી દીધા બાસકા ભરીને બધાએ બિયારણમાં વેચી નાખ્યા બરોબર હે તો તમે જે આ ગાયાધારિત ખેતી કરો એમ થોડીક વિસ્તારથી માહિતી આપી તમે એમાં જીવામૃત ઘન જીવામૃત કઈ રીતના બનાવો ને કઈ રીતના તમે ખેતરમાં આપો એની અમને વિસ્તારથી માહિતી આપો પહેલા તો ગાયાધારિત ખેતીમાં જો પાલકર પદ્ધતિ કે ગાયાધારિત જે કઈ ભયો એના એના મેઇન મુદ્દા 4 છે પહેલું તો ઘન જીવામૃત પછી બીજા અમૃત કે બીજને પટ મારવાનું અને આ કોઈ વસ્તુ કોઈ અઘરી નથી બીજા અમૃત પછી જીવામૃત જીવામૃત હાવ નોર્મલ છે કાંઈ નથી એમાં 10 કિલો ગાયનું સાણ 5 ન હોય તો 5 થી 10 લીટર ઓછું હોય તો 5 લીટર હાલે વધુમાં વધુ 10 લીટર ગાયનું છાણ ગૌમૂત્ર ગાયનું છાણ તાજું ગૌમૂત્ર ગમે એટલું જૂનું હાલે પછી 45 દિવસ જૂનું જોઈએ હા ટૂંકમાં જૂનું હાલે એમ અને છાણ તાજું પછી એમાં કોઈ પણ કઠોળનો આપણા પાસે હોય મગ અડદ ચણા કોઈ પણ કઠોળ નો અથવા કઈ પણ કોઈ પાસે ન હોય તો વેસન વેસન ની થેલી કિલા કિલા અને દેશી ગોળ દેશી ગોળ હાલો આપણે આપણે કદાચ ઘરના કોઈ એવા ફ્રૂટ હોય કેળા હોય શેરડી હોય તો શેરડીનો રસ હાલે મીઠા પાકેલા ફ્રૂટ હોય તો એ હાલે અને ગોળની જગ્યાએ અને એક આપણે ક્યાંય પણ દવા સાટી ન હોય કેમિકલ ન સાટી હોય ખેતર સિવાયની સેઢાપાડાની ટીમ્બલાની અથવા તો વર નીચેની સજીવ માટી એટલે જીવતા જીવતા બેક્ટેરિયાવાળી માટી ટૂંકમાં ક્યાંય કેમિકલ દવા ન હોય હા એવી અને ઘડિયાળના કાંટાની દિશામાં ઉનાળો હોય તો 3 દીમાં થઈ જાય ત્યાર હા શિયાળો હોય તો 4 દી ઉનાળો હોય તો 3જી દી આપણે વાપરી શકીએ ઘડિયાળના કાંટાની જેમ દરરોજ 2-3 મિનિટ હલાવવાનું અને સાંડે રાખવાનું મેઇન મુદ્દાની વાત ઘણા બધા જીવામૃત બનાવે પણ ઘણી બધી ભૂલ થઈ જતી હોય તડકે રાખી દેતા હોય પછી કોઈ એમાં કોઈ નજીકથી ઓલું થઈ જતું હોય કે કોઈ એમાં સજીવ છે જીવ એકદમ બેક્ટેરિયા છે એટલે કોઈ એમાં કોઈ કોઈ પડવી વસ્તુ પડવી ન જોઈએ એટલે અહીંયાથી ઢાંકીને રાખી દેવાનું અને આ 2.5 વીઘામાં એક બેરલ એટલે 200 લીટર હા 1 એકરમાં 200 લીટર અને શરૂઆત કોઈને કરવી હોય ને 400 લીટર આપે તો એનું રિઝલ્ટ વધી જાય હવે 21 દિવસે આપી હગાય 15 દિવસે આપી હગાય ને આપણા પિયતના અનુકૂળ સમયે આપી હગાય આવો કોઈ નિયમ નથી અને જીવામૃત પહેલી વાત તો જીવામૃત કોઈ ખાતર નથી જીવામૃત ટૂંકમાં એક અમૃત અમૃત એટલે પછી શબ્દ આવી ગયો અમૃત બધી વસ્તુ આવી ગઈ ટૂંકમાં જમીનની અંદર કામ કરે પાક ઉપર કામ કરે વાયરસ જન્ય રોગ હોય તો એને અટકાવે જીવાત નાશક છે ફૂગ નાશક છે એટલે જીવામૃતના અઢળક ફાયદા છે હા અત્યારે તમારા ખેતરમાં શું આવેલું છે અત્યારે મારા ખેતરમાં આ ટૂંકમાં ટ્રાય કરેલ છે મિક્સ પાક પદ્ધતિની પારી ઉપર 2 હાર ઘઉંની કરેલી છે અને વચમાં ધાણા આગળ 2 ક્યારે 1 બાજરાની હાર કરેલી છે અને ધાણા છે આ બાજુ ઘર માટે બાજરો વાવેલો છે ઓલો પક્ષી ખાઈ જાય તો આ ઘર માટે બાજરો અહીંયા બાજુમાં ઘઉં છે અને વળી બાજુ જુવાર વાવેલી છે ચારા માટેની હવે બીજી વાત તમને એક કરું અહીંયા અત્યારે આમાં ભેજ નથી નકો હમણાં આમાં જીવામૃત એવું છે કે જે
અત્યાર સુધી બધાય ખેડૂતે જે કેમિકલ નાખ્યું, આપણે નાના ભણતા ને ત્યારે ભણવામાં આવતું, અડસિયું ખેડૂતનો મિત્ર. હવે મિત્રને તો આપણે મારી નાખ્યો. મિત્ર છે એ આમ જમીનમાં ઊંડે જાય અને સમાધિમાં વયા ગયા, વયા ગયા. હવે એ મિત્રને ઉપર લઈ આવવા માટે મહત્વની વસ્તુ ભાગ ભજવતું હોય તો જીવામૃત. હા, અત્યારે આમાં અળસિયા ઉપર. પછી બીજી વાત, વિજ્ઞાન એવું કે અળસિયું જે માટી ખાય એમાં જે તત્વ હોય એને જે મળ છે એમાં એ 10 ગણું કરીને આપે. એટલે અળસિયાના મળમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક પ્લસ ટોટલ એક વસ્તુ આવી ગઈ. એટલે એ આપણે ટૂંકમાં હું એને જાગૃત કરી અને સમાધિ તોડાવી ઉપર લઈ આવવાના હે, પછી એ લોકો એની રીતે કામ કરે. હા, કોઈ પખરસા વગર. અને મારે જો આ ખેતર છે અને ચારે બાજુ ઝાડ છે, એક તો પહેલી વાત આ ઝાડ એટલા માટે બાવળો નથી કાપતો, એટલા માટે હે કે એટલા પક્ષી આવે, ઈયળની દવા કોઈ જાતનું અસ્ત્રશાસ્ત્ર મારવું નથી પડતું, પક્ષી આવીને લઈ જાય. અને કેમિકલ વાળા ખેતરમાં પક્ષી ન જાય, પેલા અહીંયા આવે, અહીંયા મારા ખેતરમાં એને ન મળે ને તો બીજે જાય. પેલી વાત તો આપણે જે પશુધન હોય એને આપણે જે સારો ઝેર વિના નો ખવડાવીએ. મારી વાડીએ 3 વર્ષ થી પશુ ડોક્ટર નતા આવ્યું. હા, અને હું ગમે અહીંયા બહાર નીકળું ના તો 2 કિલોમીટર રસ્તે આલું ને તો મને પશુ ડોક્ટર સામો મળે, ગમે ત્યાં જાઓ તમે. મારી વાડીએ 3 વર્ષથી પશુ ડોક્ટર ન થયો. હા, એ જો પશુની બીમારી નહીં અને આપણે બીમારી નહીં, પહેલો ફાયદો એ. બીજો પછી આપણે આપણું પહેલાં તો સ્વાસ્થ્ય ને એ ફાયદો પહેલો. બીજા નંબરમાં કોઈ ખર્ચો નહીં, શું નહીં. હા, ટૂંકમાં આપણે બધી વસ્તુ કઠોળ ઘરનું હોય, બધી વસ્તુ હોય તો આપણે મફતમાં કહેવાય. પણ આમાં શું છે, આ થોડુંક આપણે જાતે કરવું પડે. આપણે આવો કોઈ મજૂર હોય એને કહી દઈએ કે તું આ જીવામૃત બનાવીને આમ નાખી દેજે તો ના હાલે, એમ ના હાલે. હાલવું એક અઠવાડિયું આગળ હાલવું પડે ને આપણે બધું કરવું પડે, જાતે કરવું પડે. પહેલી વાત તો હું 3 વર્ષ ત્યાં ફુવારા પદ્ધતિથી બધાય પાક કરું. ફુવારા પછી ચણા હોય, ધાણા હોય, કોઈ પણ વસ્તુ હોય, ઘઉં હોય, એક પાણી ઘઉંમાં છેલ્લે છૂટું પાણી આપવાનું. હવે ફુવારા પદ્ધતિના 2-3 ફાયદા છે. એક તો આપણે જીવામૃત છે એનો છટકાવી થઈ જાય અને જમીનમાં 1.5 વીઘામાં એક જ પટ્ટામાં વહી જાય. ધારો કે અત્યારે તો આપણે કોઈ પાકમાં પાણી નથી કાઢ્યું, પણ હું એક આ બધા ખેડૂતોને ખબર પડે એ માટે બતાવી દઉં. આ એક નોઝલ છે, ત્યાં નળી ચોંટાડી દીધી, આ નોઝલની નળી ચોંટાડી દીધી, આ નળી આ એક અહીંયા લગાવી દીધી. હવે પંપમાં હલાવવા વગરનું જીવામૃત ગાળીને આમાં નાખી દેવાનું, આ પંપ અહીંથી ચાલુ કરી દઈએ, આ પાઇપ દ્વારા ફુવારામાં આખા ખેતરમાં જીવામૃત વહી જાય. ટૂંકમાં ટીપે ટીપે ના આપવું પડે ફુવારા પદ્ધતિથી ખેતી કરતા હોય તો. અને અતિશય ઉત્તમ આનો ફાયદો મગફળીમાં, કારણ કે મગફળીમાં પાણીની જરૂર હોય તો એ ફુવારા આપીએ તો ફુવારા 50% પાણી બસે. બીજા નંબરમાં ફુવારા પદ્ધતિથી એક નિંદામણી ઓછું થાય, આ પણ મેં જાણવા મને મળ્યું. આપણે સૂતો ક્યારો વારીએ તો એમાં ખડ વધુ ઉગે, ફુવારાથી ઓછું ઉગે. ઉગાવેથી માંડીએ શિયાળુ પાક 3 વર્ષ ત્યાં પ્યોર એટલે પ્યોર ફુવારા પદ્ધતિ. મોટા મોટો ફાયદો જીવામૃત એક એવી વસ્તુ છે કે એનો સ્પ્રે કરીએ તો જીવાત નાશક છે, ફૂગ નાશક છે, વાયરસ નાશક છે. એટલે આ સ્પ્રે થઈ જાય અને જમીનમાં વહી જાય. ધારો કે આપણે એક સરખું અને આપણે ધારો કે અહીંથી ઓલા હેડા સુધી આપણે એક ફુવારાના પટ્ટામાં 1.5 વીઘા આપણે થતું હોય તો 1.5 વીઘા થતું એટલે 200 લીટર આમાં એક સરખું આખા ખેતરમાં સ્પ્રે થઈ જાય. ઉપરથી સ્પ્રે થઈ જાય અને છટકાવી થઈ જાય, એટલે 2 ફાયદા થાય. અને બહુ આનું રિઝલ્ટ બહુ હાઈ ક્લાસ છે 3 વર્ષથી. અને કોઈ ખેડૂતને બીવાની જરૂર નથી ઉપરથી પાણી. ઘણા બધા એમ કહે ગઈ સાલ મેં ટ્રાય કરી, છેલ્લા સુધી ચણામાં ફુવારા આવ્યા, 50% ચણામાં 25% ફૂલ હતા ને 75% પોપટા થઈ ગયા હતા, બધા કે ખાર ધોવાઈ જાય. મેં છેલ્લા સુધી ફુવારા આપ્યા, કાંઈ નથી ટ્રાય કરવા.
કોઈ વસ્તુ નો ફેર ન પડ્યો કોઈ, કારણ કે બીજા મેં બીજા જે સણા હતા એમાં છૂટું પાણી સેલું વારેલું હતું, કોઈ જાતનો કઈ ફરક નહીં, કોઈ જાતનું નુકસાન. આ ધાણા એવી વસ્તુ છે એમાં વરસાદ થાય તો બધા રાડ્યું નાખતા હતા, હવે આ તમે જોયા જે આપણે ધાણા જોયા એમાં ફુવારા જાકેલા છે, કઈ લાંબો કઈ ફરક નથી. અલે ફુવારાથી જમીન પહેલી વસ્તુ તો પોસી રહીએ, આપણે શું તો પાણી કાઢીએ જમીન બાંધી જાય, એટલે આ જમીન પોસી રહીએ, અવર જવર હવાની થાય, બેક્ટેરિયા અળસિયાની મજા આવે, બધી વાત બાબતના ફુવારાના ફાયદા છે. જો શક્ય હોય તો ખરેખર ફુવારા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. તમે ખેતી માટે તમારી કોઠાસૂજથી એક યંત્ર બનાવેલું હોય તમારા પોતાના હાથે, તો તમે એની માહિતી આપશો? હા, યંત્ર એટલે ટૂંકમાં અને અત્યારે કહીએ તો આ ભાષામાં બજારમાં હાલે ત્રણ પૈડા વાળા સનેડા. એટલે 5 વર્ષ પહેલા મને એમ થયું, એવો સમય આવે ક્યારેક કે આપણે મગફળીમાં વરાપ થાય એટલે હાથે આકી લઈએ ને, તો આપણે કોઈ પણ છંટકાવ કરવો હોય, ધારો કે 10 પરણી અર્ખે કોઈ ઓર્ગેનિક દવા છે, જીવામૃત છે, તો વરસાદ પૂગી આવે. એટલે મને એમ થયું, મેં કીધું આપણે આ કરવા માટે કંઈક બનાવવું જોઈએ. એટલે મેં આ સ્ક્રેપ ભંગારનો જે વિક્રમ રિક્ષા આવે સ્ટેરિંગવાળો, એ લઈ એમાંથી બધી માથાકૂટ કરી, 3 મહિના કામ કરી અને આ સનેડો બનાવેલો છે. 5 વર્ષ થયા, ફૂલ સક્સેસ છે. ટૂંકમાં 2 ફાયદા થયા આના. આપણે વખડ વાકે હગી, આનો વજન બિલકુલ નથી, એટલે બળદ એટલે અંદાજે અહીંથી ઉપાડીએ તો ઉપડી જાય, અને વજન કરેલો બિલકુલ વજન નહીં એમ, ટૂંકમાં મિનિટ એક્ટરથી અડધાનો અડધો. હા, એટલે આમાં અને બીજી વસ્તુ, આ વસ્તુ એવી છે કે તમે કોઈ પણ અજાણા વ્યક્તિને અહીંયા બેહાડી દો ના તોય આરામથી હલાવી લે. ટૂંકમાં કોઈ એવો ડ્રાઈવરની કે જરૂર ન પડે, આપણે કોઈ મજૂર હોય ને તો હિખાડી દઈએ ને 1 કલાક એટલે હલાવી લઈએ, ગમે તે વ્યક્તિ હલાવી લઈએ. અહીંયા ઈજી 2 હાર, ટૂંકમાં આપણી 2 હાર છે મગફળીની, એના બેલા બલુનિયા, ટૂંકમાં આપણે જે વખડા હાકીએ, ટૂંકમાં અંતરખેડ કરીએ નિંદામણ માટે, એ 2 હારનું હાલે ટૂંકમાં આરામથી. અને જો એ હાંકતા આપણે કોઈ પણ સાટવું હોય તો અહીંયા એક વસ્તુ તમે નહીં બતાવો, નક જો દેખાય તો બતાવો. આ વસ્તુ આપણે ડબલ જોટો બેટરીવાળા પંપમાં જે સ્પ્રે કરવાની મોટર આવે એ ડબલ જોટો મોટર છે. ટૂંકમાં અહીંયા ડ્રમ છે, ઓલી બાજુ એક સ્ટેન્ડ છે, અહીંયા આપણે ટ્રેક્ટરની બેટરી કાઢીને મૂકી દેવાની, એટલે એક્સ્ટ્રા કોઈ જરૂર ના પડે, અહીંયા બેટરી મૂકી દેવાની. આપણે કોઈ પણ જીવ વસ્તુ, જીવામૃત છે, 10 પરણી અર્ક છે, અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, કે કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર કોઈ પણ વસ્તુ છે આમાં નાખી આપણે અહીંયા 2 હારે છાંટવું હોય તો અહીંયા ડબલ નળી ચડાવી દેવાની. અને જો ખાલી આપણે હાથી ના હાંકવું હોય અને 4 હારની કોઈ પણ છાંટો છંટકાવ કરવો હોય તો આને બસ ખાલી અહીંયા બાંધી દેવાનું, અહીંયા કનેક્શન આપી દેવાનું. આમાં કોઈ બીજું એવું કંઈ મોટું કંઈ એવું કંઈ વિજ્ઞાન છે જ નહીં. અને ફાયદો એવો કે આપણે સમય બસી અને ટાઈમે કામ થઈ જાય, ટૂંકમાં હાથી આલી જાય અને સ્પ્રે થઈ જાય, છટકાવી થઈ જાય, અરે કોઈ જાતનું કંઈ પણ આમ ટૂંકમાં આમાં આપણે અહીંયા તમે ગમે એવડું ગોઠવી શકો, ગમે એ વસ્તુ મૂકી શકો, એટલે આ ટૂંકમાં એક આપણે સમય અને પૈસા બે બસે. મજૂર કહે તો 400 રૂપિયા જોઈએ છંટકાવ કરવા, 2 મજૂર હોય તો આપણે છાંટી શકીએ, તો આ 2 કામ મારે થાય, એટલે આ બધું કર્યા જેવું છે એમ. રાણાભાઈ, તમે જે તમારા ખેતરમાં પાક વાવો, હા, મગફળી છે, મગફળીનું તેલ બનાવો, તમારા સ્પેશિયલ ગ્રાહક છે કે તમે બજારમાં વેચો? હવે મગફળીમાં એવું છે કે આ ખેતી હું કરું એટલે આમ થોડી બધાને ખબર પડે, એટલે બધાને એમ થયું કે આપણે તો બજારમાંથી જે કેમિકલવાળું ખાઈએ એ ન ખાવું જોઈએ. એટલે 3 વર્ષ ત્યાં કોઈ પણ જાહેરાત વગર 50% હારી મગફળી હોય એને હું જાતે પીલાવી અને ખોળી પાછો લઈ લઉં, ફોતરા અહીંયા ઘરે જ રાખવાના, ફોતરાય દેવાના નહીં, ખોળી રાખવાનો, એને જે મજૂરી થાય એ આપી દેવાની, અને 3 વર્ષ ત્યાં મારે તેલના ડબ્બા જાહેરાત વગર વેચાઈ જાય છે કસ્ટમરમાં. પછી ગઈ સાલ સણા કોઈને ખાવા જોતા હતા એ બધા લઈ ગયા, અને બાકી જે વધે એ માલ ટૂંકમાં માર્કેટમાં વેપારી, હા, અને હવે સતત વધારો થાય એમ
કોઈ જાહેરાત વગર કોઈ જાહેરાત વગર. અને બીજી એક વાત કરું, આમ આ બધા ઘણું બધું ખેડૂતોના મનમાં હોય માર્કેટિંગ નથી, પણ આપણે 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 વ્યવસ્થિત આ ખેતી કરતા હોય ને બિલકુલ ન હોય ને એક વખત આપણો પ્રોડક્ટ લઈ જાય ને એક માણા એ પાંચને કે એ ફાઇનલ. એટલે માર્કેટ આપણી રીતે થોડુંક કરવું પડે, કારણ કે આનું કોઈ બી બજારમાં તો કોઈ એવું છે નહીં કે હાલો ભાઈ એક્સ્ટ્રા આ છે ગાય આધારિત કે ઓર્ગેનિક કે યાર્ડમાં જઈએ તો એવા કોઈ વિભાગ થશે નહીં. એટલે આપણે ધીમે ધીમે આ બધું, અને બધાય હવે બધાને ખબર પડે કે ઝેરવાળું ખવાય નહીં. મારો વોટ્સએપ નંબર છે 97-23-41-41-50 97-23-41-41-50 વોટ્સએપ નંબર હે. મોબાઈલ નંબર 88-493-85-215 મોબાઈલ નંબર 88-493-85-215 ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. તો ગાઈઝ, મુજે રાણાભાઈ સે મિલકર પર્સનલી બહુત હી અચ્છા લગા. રાણાભાઈ બહુત હી ટેલેન્ટેડ ઓર હોનહાર કિસાન હૈ. અગર કોઈ કિસાન કો રાણાભાઈ સે પ્રાકૃતિક ખેતી કે બારે મેં કુછ એડવાઇસ લેની હૈ, યા કોઈ કસ્ટમર કો રાણાભાઈ સે કુછ ખરીદના હૈ, ગેહું, મૂંગફલી કા તેલ, ધનિયા આદિ વગેરે, તો રાણાભાઈને ઓલરેડી વિડીયોમાં નંબર દિયે હુઆ હૈ ઓર ટ્રીપ કિસાનભાઈ આપકો ઉનકા એડ્રેસ ઓર નંબર દેખને કો મિલ જાયેગા. તો આપકો હમારે વિડીયો કેસા લગતા હૈ, અગર અચ્છા લગતા હૈ તો હમે લાઇક કીજીએ, શેર કીજીએ, કોમેન્ટ કીજીએ ઓર સબસ્ક્રાઇબ કરના મત ભૂલીએ. તો મિલતે હૈ નેક્સ્ટ વિડીયો.